અરવલ્લી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને લઈ આરોગ્ય વિભાગ દ્વારા તમામ તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે। જિલ્લામાં કોરોનાને લઈ 172 પથારીઓ તૈયાર કરવામાં આવી છે, જેમાં મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં 50, વાત્રક હોસ્પિટલમાં 50, જ્યારે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં 72 પથારીનો સમાવેશ થાય છે। આ સાથે અરવલ્લી જિલ્લામાં તકેદારીના ભાગરૂપે 98 જેટલા ઓક્સિજન કોન્સન્ટ્રેશન મશીન પણ મૂકવામાં આવે છે, જ્યારે અરવલ્લી જિલ્લાના ભિલોડા કોટેજ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ, વાત્રક હોસ્પિટલ ખાતે 1, જ્યારે સાર્વજનિક હોસ્પિટલ ખાતે ઓક્સિજનનો 1 પ્લાન્ટ કાર્યરત હોવાનું અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગીય અધિકારી પ્રવીણ ડામોરે જણાવ્યું હતું। અરવલ્લી જિલ્લામાં આજની તારીખ સુધીમાં ટોટલ 37 કેસ નોંધાયેલા છે, એમાંથી 34 કેસ હાલ એક્ટિવ છે। અરવલ્લી જિલ્લામાં સાર્વજનિક હોસ્પિટલ ખાતે 10 બેડનું MOU ચાલુ કરવામાં આવેલું હતું, જે ગઈકાલે 50 બેડ સુધી અમે લઈ ગયા છીએ। તેમજ વાત્રક હોસ્પિટલ ખાતે પણ 50 બેડનું અમે MOU કરી રહ્યા છીએ। ઓમિક્રોનના કેટલા બેડ છે અને સાહેબ વેક્સિનેશન કેટલું થયું છે? ઓમિક્રોનના બેડ માટે સાર્વજનિક હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ અમે ઊભો કરેલ છે, પણ અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં ઓમિક્રોનનો એક પણ કેસ આવ્યો નથી, એ આપણા માટે બહુ સારી બાબત છે। સર, ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે, ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કેવી તૈયારીઓ છે આરોગ્ય વિભાગ દ્વારા? ત્રીજી લહેરને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગે બધી તૈયારીઓ, મોટાભાગની તૈયારી કરી દીધી છે, અને જેમ સેકન્ડ વેવ આપણે હેન્ડલ કર્યો તો એનાથી પણ સારી રીતે આપણે થર્ડ વેવ અરવલ્લી જિલ્લામાં હેન્ડલ કરી શકશું। ઓકે।